ચલો જુઓ અહીંયા એક વિધેય આપેલું છે તમને એવું કીધું છે કે એફ ઓફ એક્સ એફ ઓફ એક્સ પ્લસ વાય એફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય આવું તમને આપેલું જ છે બરાબર છે અને એફ ઓફ વન બરાબર કેટલા આપે છે થ્રી ઓકે હવે અહીંયા તમને એવું કીધું છે અહીંયા કિંમત મૂકો કોઈ પણ આપણે એમ જોઈએ કે એક બે ત્રણ એક્સ વાય બિલોન્સ ટુ એન લેવાના છે જો તમે એક્સ બરાબર વન લઈ લો અને વાય બરાબર એ વન લઈ લો તો આપણે જોઈએ તો આની અંદર આપણે મૂકીએ તો શું આવશે એફ ઓફ વન પ્લસ વન કેટલા થાય ટુ થઈ ગયા અહીંયા વન મૂકો અહીંયા વન મૂકો તો સામે શું આવશે એફ ઓફ વન ઇન્ટુ એફ ઓફ વન કેમ કે એક્સની જગ્યાએ વન લીધું ને વાયની જગ્યાએ પણ એફ ઓફ વનની કિંમત કેટલી છે ત્રણ છે ત્રણ 3 ત્રણ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ કેટલો જવાબ આવ્યો નવ હવે એ જ રીતે ફરીવાર લઈએ લઈએ ને વન લેવા દો અને વાય બરાબર ટુ લઈ લો કે આને ટુ લો ને વન લો બરાબર તો શું આવશે એફ ઓફ વન પ્લસ ટુ થ્રી તો એફ ઓફ કેટલા આવ્યા થ્રી હવે અહીંયા મુખ્ય ફરીવાર તો એફ ઓફ વન into એફ ઓફ ટુ તો જોઈ લો એફ ઓફ વનની કિંમત કેટલી તો કે થ્રી અને એફ ઓફ ટુની કિંમત કેટલી આવી હતી તો કે નવ તો 9 તરી સત્યાવીસ ઓકે તો આના ઉપરથી આપણને એક શ્રેણી મળશે જુઓ કેવી શ્રેણી નવ સત્યાવીસ એક્યાસી બરાબર આ રીતે આ રીતે આપણને એક શ્રેણી મળશે હવે એફ ઓફ અને સિકમા એક્સ વી એક્સ રનિંગ ફ્રોમ વન ઇન્ટુ એન એફ ઓફ એક્સ બરાબર એકસો વીસ છે હવે આપણે એને મૂકી જોઈએ અને એની ઉપરથી આપણે એનનું મૂલ્ય શોધવાનું આપણને શ્રેણી તો મળી ગઈ હવે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે સીગમાં એક્સ બરોબર વન અહીંયા એન છે અને એફ ઓફ એક્સ બરોબર એકસો ને વીસ છે ઓકે તો હવે તમે અહીંયા કહેવાનો મતલબ કે એક બે ત્રણ એન સુધી મૂકી શકો બરાબર કે પણ કેટલા પદો સિગ્મા એટલે સરવાળો કેટલા પદોનો સરવાળો એકસો વીસ છે કે ત્રણ નવ સત્યાવીસમાં કેટલા પદ બરાબર છે પહેલું પદ આપણને આપેલું હતું ત્રણ તો અહીંયા આપણી પાસે ત્રણ છે ત્રણ નવ સત્યાવીસ એક્યાસી બરાબર આ બીજું પદ છે આ ત્રીજું પદ છે તો આમાં કેટલા પદોનો સરવાળો એકસો વીસ છે એવું આપણે કીધું તો એક્સ બરાબર વનથી મૂકીએ તો પહેલી કિંમત મૂકો તો વન પ્લસ એફ ઓફ ટુ પ્લસ એફ ઓફ થ્રી બરાબર આ રીતે આપણને ખબર નથી કે કેટલા પદોનો સરવાળો એકસો ને વીસ છે બરાબર હવે અહીંયા કિંમત મૂકીએ તો એફ ઓફ વન કેટલા હતા એફ ઓફ વન એટલે ત્રણ પ્લસ નવ પ્લસ સત્યાવીસ બરાબર છે તો હવે આની આના ઉપરથી આપણને કિંમત મળે તો એ બરાબર કેટલા તો એ બરાબર ત્રણ અને આ તો સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ આર બરાબર પણ કેટલા ત્રણ અને આનો સરવાળો કરો તો શું થઈ જાય એસ એન બરાબર એ આરની એન માઇનસ વન બાય આર માઇનસ વન બરાબર હવે એ એટલે કેટલા તો કે ત્રણ આર એટલે કેટલા તો કે ત્રણ અને ઉપર એન ઘાત માઇનસ વન અને છેદમાં કેટલા ત્રણ માઇનસ વન પણ સરવાળો કેટલો આપ્યો છે એસ એન એકસો ને વીસ બરાબર હવે આ બેને ઉપર જવા દો એકસો વીસ ગુણ્યા બે બરાબર ત્રણ

ત્રણની એન ઘાત ત્રણની ચાર ઘાત માટે આપણે કહી શકીએ કે એન બરાબર કેટલા આવશે ચાર તો આપણને એનની કિંમત કેટલી મળી ગઈ ચાર ઓકે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ ચલો જુઓ તમને અહીંયા કીધું છે કે સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો ત્રણસો પંદર છે કેટલાક કીધું છે ખબર નહીં કેટલા પદ હશે બરાબર એટલે એન પદ તેનું પ્રથમ પદ પ્રથમ પદ છે ને એ કેટલું આપ્યું છે પાંચ આપ્યું છે અને ગુણોત્તર છે એ કેટલો આપ્યો છે આર આપ્યો છે એટલે કે આર બરોબર બે આપ્યા છે તો તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો તો અહીંયા તમને એ બરોબર પાંચ અને આર બરોબર કેટલા છે બે છે એ બરોબર પાંચ અને આર બરાબર કેટલા છે બે છે બરાબર છે હવે આપણે જ્યારે આનું લખીએ કે કેટલાક પદોનો સરવાળો ત્રણસો ને પંદર છે તો ત્રણસો પંદર સરવાળો કીધો છે એનો મતલબ કે આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ તો આપણને શું મળે એસ એન બરાબર હજી એવું કીધું છે કે અમુક પદોનો સરવાળો ત્રણસો પંદર છે એટલે એન પદોનો તો એન કેટલા એ આપણને નથી ખબર બરાબર એ એન જ શોધવાના છે જો છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો તો પદોની સંખ્યા પહેલાં શોધો નહીં કેટલા પદોનો સરવાળો ત્રણસો પંદર છે તો આપણું સૂત્ર શું હતું એ અહીંયા આર મોટા છે એટલે આરની એનઘાત માઇનસ વન બાય આર માઇનસ વન હવે કેટલા પદ કીધા છે એસન બરોબર ત્રણસો ને પંદર બરોબર એ એટલે કેટલા તો કે પાંચ આર એટલે કેટલા ટુ ઉપર એન ઘાત માઇનસ વન બાય આર માઇનસ વન એનો મતલબ કે ટુ માઇનસ વન ઓકે તો વન થઈ ગયું અહીંયા ત્રણસો પંદર ભાગ્યા પાંચ કરીએ આપણે તો શું આવશે ત્રણસો પંદર બાય પાંચ બરાબર અહીંયા વધશે ટુ રેશ ટુ એન માઇનસ વન આવું પાંચ વડે ભાગીએ તો છ પંજાને ત્રીસ એટલે છ આવશે પંદર વધશે એટલે અહીંયા ત્રણ આવશે બરાબર છે છ પંજાને ત્રીસ એટલે છ આવે અહીંયા અને પંદર વધ્યા તો ત્રણ ત્રેસઠ અને સામે જવા દો તો ટુ રેશ ટુ એન ત્રેસઠને કેટલા થશે ચોસઠ તો ટુ રેસ્ટ ટુ એન બરાબર ચોસઠ છે તો ચોસઠ એટલે બેની છ ઘાત જો આધાર સરખો અહીંયા બી આપે છે એટલે વિચારે કેટલાની ઘાત ચોંસઠ થાય તો બેની છ ઘાત તો આપણને જવાબ મળશે એન બરાબર છ તો એની કિંમત કેટલી મળી ગઈ છ મળી ગઈ ઓકે હવે આપણને શું કીધું છે કે છેલ્લું પદ શોધો એટલે કે આ છઠ્ઠું પદ શોધવાનું છે તો આપણે એ એન વાળું સૂત્ર મૂકો એ એન બરાબર આ સમગુણોત્તર શ્રેણી છે એટલે એ આર એન માઇનસ વન તો અહીંયા આપણે છ મૂકીએ તો એની છ છઠ્ઠું પદ એ એટલે કેટલા તો કે પાંચ આર એટલે કેટલા તો કે ટુ અને એન એન એટલે કેટલા છ માઇનસ એક એટલે પાંચ તો અહીં આવશે પાંચ બે ની પાંચ ઘાત એટલે કે પાંચ ગુણ્યા બત્રીસ પાંચ દોને દસ પાંચ પંદરને એક સોળ એકસો ને સાહીઠ તો છઠ્ઠું પદ કેટલું આવશે એકસો ને સાહીઠ તો આ રીતે આપણે શોધી શકીએ એટલે કે છેલ્લું પદ હતું છઠ્ઠું પદ એકસો સાહીઠ હશે ચલો જુઓ અહીંયા આપણને એવું કીધું છે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એક છે રકમને સરખી વાંચજો જેટલી રકમ આવડે ને એટલું જ દાખલો આવડે અહીંયા એ બરાબર આપણને આપ્યા છે એક બરાબર છે અને તેના ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો નેવું છે એ ત્રીજું પદ એટલે એ થ્રી અને પાંચમું પદ એટલે એ ફાઈવ આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે નેવું ઓકે આવું તમને શરતની અંદર આપેલું છે હવે ત્રીજું પદ લખવું હોય એટલે આપણે શું લખીએ એ આરની એન માઇનસ વન એટલે શું લખાય ટુ થ્રી માઇનસ વન એટલે ટુ થઈ જાય અને અહીંયા છે નેત સિદ્ધ આખું લખીએ તો થ્રી માઇનસ વન અને એ ની એન એટલે ફાઇવ ફાઇવ માઇનસ વન બરાબર કેટલા થશે નેવું અહીંયા આપણે જોઈએ તો એ નો સ્ક્વેર એ ની ચાર ઘાત બરાબર નેવું ઓકે હવે એની કિંમત તો વન આપી છે તો આપણે તો ગુણોત્તર શોધવાનો હતો એટલે વન મૂકી દઈએ તો અહીંયા વધે આરનો સ્ક્વેર પ્લસ આરની ફોર ઘાત અને બરાબર કેટલા વધશે નેવું બરાબર અહીંયા શું કીધું છે પ્રથમ પદ એક છે અને ત્રીજા અને પાંચમા પદનો સરવાળો નેવો છે આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો તો અહીંયા આરનો સ્કવેર છે અહીંયા આરની ચાર ઘાત છે અહીંયાથી નેવું ની અંદર આવવા દો તો આરની ચાર ઘાત પહેલાં લખીએ તો આર ની ચાર ઘાત પ્લસ આરનો સ્ક્વેર માઇનસ નેવ ઇક્વલ ટુ જો હવે જો ની ચાર ઘાત છે એને આપણે એક્સનો સ્ક્વેર સમજીએ તો શું કરીએ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ નેવું ઇક્વલ ટુ ઝીરો નેવુંના એવા ભાગ પાડો જ બાદ બાકી એક થવી જોઈએ તો આપણે સીધું શું કરીએ અહીંયા એક્સ માઇનસ દસ અને એક્સ પ્લસ દસ ને એક્સ પ્લસ નવ થઈ ગયો પણ બાદ બાકી કીધી છે એટલે બીજી નિશાની શું થઈ જાય ચેન્જ ઇક્વલ ટુ ઝીરો તો આપણે કહી શકીએ કે એક્સ પ્લસ દસ ને એક્સ માઇનસ નવ ઝીરો ઓકે દસમાંથી નવ જાય તો એક વધે અને દસ નવ્વાને નેવું તો અહીંયા જે એક્સ લીધો છે જો આપણે એક્સ લીધો એ રીતે આપણે શું લેવાનું અહીંયા આરનો સ્ક્વેર નેવું છે તો પેલી અહીંયા પ્લસ છે તો પ્લસનો અહીંયા દસ અહીંયા માઇનસ છે એટલા માટે ગુણાકાર નેવું થવું જોઈએ બાદ બાકી એક થવી જોઈએ પણ આરનો ચાર ઘાત છે એને આપણે સમજવાનું કે આરનો સ્ક્વેર સ્ક્વેરનો સ્ક્વેર પ્લસ આર માઇનસ દસ બરાબર એટલે અહીંયા માનું કે આરના સ્ક્વેર બરાબર એક્સ લઈ લો તમે તો આરની ચાર ઘાત બરાબર એક્સનો સ્ક્વેર થાય કે ના થાય ઓકે તો આપણે સીધું લખીએ આરનો સ્ક્વેર પ્લસ દસ ઇન્ટુ આરનો સ્ક્વેર માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો ઓકે જો અહીંયા એક્સની જગ્યાએ તમે આરનો મૂકી જુઓ તો એ તમને ખ્યાલ આવી જાય બરાબર તો અહીંયા આપણને ડાયરેક્ટ મળશે કે આરનો સ્ક્વેર પ્લસ દસ અને ઇન્ટુ આરનો સ્ક્વેર માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો હવે આને આપણે અલગ અલગ કરીએ તો આરનો સ્ક્વેર પ્લસ દસ ઝીરો હવે આરના સ્ક્વેરને દસને સામે જવા દો તો માઇનસ દસ આવું શક્ય બને નહીં શક્ય નથી કેમ કે કોઈપણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ ન હોય આવું બીજી કઈ પોઈન્ટ આવે તો કે આરનો સ્ક્વેર અથવા તો આરનો સ્ક્વેર માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો સામે જવા દો આરનો સ્ક્વેર બરાબર કેટલા થશે નવ માટે આર બરાબર થશે પ્લસ ઓર માઇનસ થ્રી બરાબર તો આરની કિંમત આપણને મળશે પ્લસ ઓર માઇનસ થ્રી તો આપણે એ જ શોધવાનું હતું કે આર બરોબર આપણને મળ્યા પ્લસોર માઇનસ ત્રણ સામાન્ય ગુણોત્તર શોધો ઓકે તો આ રીતે આપણે ગણી શકીએ ચલો જુઓ દાખલો થોડોક અલગ છે અહીંયા આપણને એવું કીધું છે કે દાખલા નંબર દસ સમગુણોત્તર શ્રેણીની ત્રણ સંખ્યાનો સરવાળો છપ્પન છે હવે આપણને યાદ કરો ત્રણ સંખ્યા ધારવી હોય તો આપણે શું ધારતા હતા સમગુણોત્તર શ્રેણી છે તો ધારો કે સમગુણોત્તર શ્રેણી પ્રથમ ત્રણ સંખ્યા એના છેદમાં આર એ અને એ આર છે બરાબર આવું આપણે ધારી લઈએ હવે આપણને શું કીધું છે કે એનો સરવાળો છપ્પન છે ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે છપ્પન એટલે કે એના છેદમાં આર પ્લસ એ અને પ્લસ એ આર બરાબર કેટલા થાય છે છપ્પન અને આપણે સમીકરણ એક આપીશું હવે જો આ સંખ્યામાંથી એક સાત અને સત્યાવીસ બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે આ સમગુણોત્તર શ્રેણી પણ આ સંખ્યા છે જે પહેલી બીજી ત્રીજી હવે આપણે ત્રણ સંખ્યામાંથી એટલે કે આ ત્રણ સંખ્યામાંથી અનુક્રમે એક સાત અને એકવીસ બાદ કરવામાં આવે તો તે સમાંતર શ્રેણી બની જાય તે સમાંતર શ્રેણીના પદો બની જાય ના પદો બને હવે જોઈએ આપણી પાસે પહેલું પદ કયું હતું એના છેદમાં આર એમાંથી એક બાદ કરો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ થઈ ગયું પછી બીજું પદ એ હતું એમાંથી સાત બાદ કરો અને ત્રીજું પદ હતું એમાંથી એકવીસ બાદ કરો તો આ જે ત્રણ પદ બન્યા એ શેના બની ગયા સમાંતર શ્રેણીમાં હવે આપણે એક વસ્તુ યાદ કરીએ કે જ્યારે સમાંતર શ્રેણી હોય ને ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય એક્સ વાય જેડ માનો કે સમાંતર શ્રેણીમાં છે તો આપણને કેમ ખબર પડે આ સમાંતર શ્રેણી તો આપણે શું કરીએ ડી વાય માઇનસ એક્સ અને ડી બરાબર જેડ માઇનસ વાય તો આ બંનેને ડી જ કહેવાય તો આને સરખાઈએ તો વાય માઇનસ એક્સ બરોબર જેડ માઇનસ વાય આને આગળ લઈ જાઓ આ બાજુ તો શું આવશે વાય ઇન એટલે ટુ વાય અને આને સામે લઈ જાઓ તો એક્સ પ્લસ ઝેડ બરોબર તો આ જે મળ્યું આપણને પદ ટુ વાય બરાબર એક્સ પ્લસ ઝેડ એનો મતલબ કે આ વાય છે આ એક્સ છે આ વાય છે ને આ ઝેડ છે બરાબર જો સમાંતર શ્રેણી હોય તો એની શરત છે એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં હોય તો ટુ વાય બરોબર એક્સ પ્લસ જેડ થાય બરાબર આટલું આપણે લખી શકીએ તો હવે આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ વચ્ચેનું પદ છે એ વાય છે આ જે પદ છે એને આપણે વાય કહીએ આને એક્સ કહીએ અને આને શું કહીએ જેડ કહીએ તો ટુ વાય બરોબર એક્સ પ્લસ જેડ લખવું હોય આપણે બરોબર તો આવું સાબિત કરવું પડે તમને એમ કીધું કે સમાંતર શ્રેણી મળે તો આ સંખ્યા શોધો તો આપણને એવું કીધું છે ટુ વાય ટુ વાય એટલે વાયની જગ્યાએ શું છે અહીંયા આવશે ટુ વાય બરાબર એક્સ પ્લસ જેડ તો આપણે અહીંયા લખીએ કે ટુ પણ વાયની જગ્યાએ આપણી પાસે કયું પદ છે એ માઇનસ સેવન બરાબર એક્સની જગ્યાએ શું છે એના છેદમાં આર માઇનસ વન પ્લસ જેડની જગ્યાએ શું છે તો કે એ આર માઇનસ એકવીસ એ આર માઇનસ એકવીસ ઓકે હવે આનું વિસ્તરણ કરીએ અને એમ નંબર એવા દો ટુ એ માઇનસ સેવન બરોબર એના છેદમાં આર અને પ્લસ એ આર એકવીસને એટલે કેટલા થાય માઇનસ બાવીસ ઓકે હવે આની અંદર એ પદ જોઈએ અને અહીંયા એ માઇનસ સાતવાળા પદ છે આ બધાને આપણે સરખાવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ શું આવશે પહેલાં તો આરનો લસા લઈ લઈએ તો અહીંયા એના છેદમાં આર એક જ પદ છે આપણને પહેલું પદ કેવું કંઈ આપ્યું છે નહીં તો હવે અહીંયા આપણને આવી સંખ્યા આપી હતી એના છેદમાં આર એ અને એ આર બરાબર છપ્પન થાય તો અહીંયા જુઓ કે ક્યાંય આપ્યું તો અહીંયા આપણને બે પદ મળેલા છે એ આર એના છેદમાં આર પ્લસ એ આર જો એના છેદમાં આર પ્લસ એ આર તો આ છપ્પનને સામે લઈ જાઓ આ એને તો છપ્પન માઇનસ એ થાય તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ છપ્પન માઇનસ એ માઇનસ બાવીસ ક્યાંથી લખ્યું આવું તો આપણે અહીં લખવું પડે એક પરથી સમીકરણ એક ઉપરથી આપણે આવું લખ્યું જુઓ એના છેદમાં આર અને એ આર એવું આપેલું છે તો આ એને સામે લઈ જાઓ તો એની જગ્યાએ લખાય છપ્પન માઇનસ એ અને અહીંયા શું છે ટુ એ માઇનસ સાત હવે જો બધા એવાળા પદ વધ્યા ટુ એ માઇનસ ચૌદ બરોબર છપ્પન માઇનસ એ માઇનસ બાવીસ હવે જોઈ લો એવાળા પદ તો આ એને અબજાવવા દો તો બેને કેટલા થઈ જાય ત્રણ એ અહીંયા છપ્પન છે આ ચૌદ આ ને તો છપ્પન અને ચૌદ કેટલા થઈ જશે સિત્તેર અને એમાંથી બાવીસને કાઢ નાખો એટલે દસમાંથી બે જાય તો આઠ છમાંથી બે જાય તો ચાર કેટલા વધશે અડતાલીસ પણ કેવા અડતાલીસ પ્લસ કારણ કે સિત્તેર મોટા હતા એને ત્રણ વડે ભાગી નાખો તો એ બરોબર મળી જશે સોળ બરોબર આ રીતે તમે જવાબ લાવશો બરોબર તો એની કિંમત સોળ આવી હવે આની ઉપરથી આર શોધવાનો તો સમીકરણ એકમાં મૂકો સમીકરણ એકમાં એ બરાબર સોળ મૂકતા તમે એ બરાબર સોળ મૂકશો તો શું આવશે સોળના છેદમાં આર પ્લસ સોળ અને પ્લસ સોળ આર બરોબર છપ્પન થઈ ગયો હવે આરનો લસા લેવો પડે તો શું કરશો આ સોળને સામે જવા દો અને આરને સોળ આરે જવા દો તો સોળના અહીંયા આવું વધશે સોળ આર પ્લસ સોળ આર સોળના છેદમાં આર પ્લસ સોળ આર સોળ સામે ગયા તો છપ્પનમાંથી સોળ જાય તો કેટલા વધશે ચાલીસ છ બાદ કરો તો પચાસ ને બીજા દસ બરાબર હવે આનો લસા લઈ લો તો આવો આવશે સોળ પ્લસ સોળ આરનો સ્ક્વેર છેદમાં આર બરાબર ચાલીસ ઓકે તો હવે અને પાછું આપણે ગુણી અંદર r આરની ઉપર જવા દઈએ એટલે માઇનસ ચાલીસ આર થઈ જાય અંદર લાવો એટલે આપણે આવું મળે સોળ આરનો સ્ક્વેર માઇનસ ચાલીસ આર અને પ્લસ સોળ ઇક્વલ ટુ ઝીરો સોળ ગુણ્યા સોળ બસો છપ્પનના એવા ભાગ પાડો કે સરવાળો ચાલીસ થવો જોઈએ બરાબર તો સોળ ગુણ્યા સોળ આપણને કેટલા મળે બસો છપ્પન અને ચાલીસના ભાગ પાડો બત્રીસ ગુણ્યા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ ને એક પચીસ બસો છપ્પન તો આપણી પાસે બે ભાગ પડે બત્રીસ અને આઠ એટલે કે સોળ આરનો સ્ક્વેર માઇનસ બત્રીસ આર માઇનસ આઠ આર અને પ્લસ સોળ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે તમે આના ભાગ પાડશો તો જો આની અંદરથી કોમન કાઢીએ આપણે સોળ આરનો માઇનસ બત્રીસ આર છે તો એમાંથી આપણે કોમન કાઢશું તો શું આવશે સોળ આર કોમન કાઢો તો આર માઇનસ બે વધશે અને આમાંથી આઠ કોમન કાઢો માઇનસ આઠ તો આર માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો આપણી પાસે બે વધ્યું સોળ આર માઇનસ આઠ અને આર માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો તો બે કિંમત મળશે આરની કિંમત બે પણ મળશે અથવા તો આરની કિંમત એક દ્વિત્યાંશ પણ મળશે આઠ ભાગ્યા સોળ તો આપણી પાસે બે કિંમત મળી આરની કિંમત એક દ્વત્યાંશ મળી અને આર બરાબર કેટલા મળ્યા બે મળ્યા બરાબર હવે તમને એમ કહે કે એ સંખ્યા શોધો તો એ સંખ્યા શોધવી હોય તો એના છેદમાં આર બે વાર મૂકવા પડે અલગ અલગ અહીંયા આપણે જોઈએ તો આરની કિંમત જો તમે એક દ્વત્યાંશ મૂકો અને એની કિંમત સોળ મૂકો તો ત્રણ કિંમત કઈ કઈ આવશે એ આર એટલે કે એ એટલે સોળ સોળ ભાગ્યા એક દ્વત્યાંશ અહીંયા સોળ મૂકો અને છેદમાં એક દ્વિત્યાંશ મૂકીએ આપણે એટલે સોળ દૂણે કેટલા થઈ જાય બત્રીસ આ બે ઉપર જતા રહે એટલે પહેલી સંખ્યા આવશે ને કેટલી આવશે બત્રીસ પછી એ તો સોળ અને એ ગુણ્યા આર એટલે સોળ ગુણ્યા એક એટલે કેટલા આવશે આઠ તો આર એક દ્વિત્યાંશ અને એ બરાબર સોળ મૂકશો તો બત્રીસ સોળ અને આઠ સંખ્યા આવશે એ જ રીતે જો આર બરાબર મૂકશો અને એ બરાબર સોળ મૂકશો તો કેટલા આવશે જોઈએ તો એના છેદમાં આર એટલે સોળના છેદમાં બે એટલે પહેલાં કેટલા આવશે આઠ બીજી સંખ્યા સોળ અને સોળ ગુણ્યા આર એટલે સોળ ગુણ્યા બત્રીસ તો ત્રીજી સંખ્યા આવશે બત્રીસ તો બત્રીસ સોળ આઠ અથવા તો આઠ સોળ બત્રીસ આ રીતે આપણે આ ત્રણ સંખ્યાઓને કહી શકીએ બરાબર અને આ રીતે આપણે દાખલો ગણી શકીએ